પાસે અકબરની ગામ પારસા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર આ વિડીયો બનાવવાનો મારો એક જ હેતુ છે કે કોરોના જેટલા વધતા જતા સંક્રમણ છે તેને ઓછું કરવાનું છે અને વધુમાં વધુ લોકો વેક્સિનેશન કરાવે આ વિડીયોને તમે લાઈક નહીં કરો ચાલશે ફોલો નહીં કરો ચાલશે બસ આ વિડીયોને ખાલી શેર કરો આ વિડીયોમાં હું મારા જ ઘરની એક ગંભીર પરિસ્થિતિ જણાવવા માંગુ છું આ વિડીયો નામ જૈનબેન આ વિડીયો નામ સખીનાબેન અને મારી બા અમારા વાસમાં ત્રણ દાદી છે એમાંથી આ બેને કોવિશિલ્ડની વેક્સિન દીધેલી છે અને મારી બાએ કોવિશિલ્ડની વેક્સિન દીધી ન હતી મારી બા આ બેના ત્યાં રોજ ટીવી જોવા જતા હતા અને એને ઘરની બાજુમાં જે દવાખાનું છે અને ત્યાં વધુમાં વધુ પેશન્ટ આવતા હોય છે તેથી આ કોરોના કેવો છે જે હવામાં ફેલાવે છે તેથી આમની પણ નજીક રહેવાના કારણે આમને શરદી અને ઉધરસ થઈ ગઈ એટલે મારી બાને પણ શરદી અને ઉધરસ થઈ ગઈ પણ આમને દવા અને આમને તો રસી પણ લીધેલી હતી એટલે આમને તો જલ્દી રિકવર થઈ ગઈ પણ મારી બા કોરોના પોઝિટિવ નીકળ્યા અને મારી બાને 10 દિવસ સુધી દવાખાનામાં રહેવું પડ્યું અને મારી બાને રોજમાં 80% કોરોના પોઝિટિવ આવ્યો એટલે રિકવર તો અત્યારે થઈ ગયો અને તે અત્યારે ક્વોરન્ટાઇન છે પરંતુ મારો આ વિડીયોમાં કહેવાનો મતલબ એ છે કે જો તમે વેક્સિન કરાવશો તો તમે વધુમાં વધુ આ કોરોનાથી બચી શકશો એવું નથી કે તમે વેક્સિન કરાવશો નહીં તો તમે બચશો આમને વેક્સિન કરાવી આમને આ બંને દાદીએ વેક્સિન કરાવી તો તેમને જે શરદી ઉધરસ થઈ હતી તે રિકવર થઈ ગઈ અને મારી બાએ વેક્સિન નહીં કરાવી એ એમની બહુ મોટી ભૂલ હતી માટે મિત્રો ઘરમાંથી બહાર નીકળશો નહીં અને વધુમાં વધુ વેક્સિન કરાવો જય હિન્દ જય ભારત બસ रहना ये रस पे तरस पे हो तू आ जा।